રાપર શહેરના સેવા સાધના છાત્રાલય ખાતે આરએસએસ ના પ્રાથમિક વર્ગનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીયતાને ભરેલી એક એવી સંસ્થા કે જેના રોમ રોમમાં રાષ્ટ્રભક્તિ સિવાય કોઈ બીજો રંગ જ નથી એવા આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાથમિક વર્ગમાં રાપર તાલુકા ખાતે હું માનું છું કે હજી અત્યારે કેટલા વિદ્યાર્થીઓ 86 વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે. મારી સાથે અત્યારે આ વર્ગના કાર્યવાહ હિમલભાઈ માલી છે, વાગડના કાર્યવાહ એટલે કે આખા વાગડ પ્રાંતના કાર્યવાહ પિયુષભાઈ જોશી છે, અને અત્યારે જે શિક્ષક તરીકે મુખ્ય સંચાલન કરી રહ્યા છે એવા હાથુભાઈ પટિયા છે. આપણે ખાસ તો અમારા રાપર અને જિલ્લાના પ્રચારક સંતોષભાઈ દુબે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રણાલિકા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે સંસ્કૃતિનો એક સમગ્ર રાષ્ટ્રમાં એક જે નવી ઉર્જા સાથે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આપણા રાષ્ટ્રને મજબૂત બનાવી રહ્યું છે. હું સૌથી પ્રથમ હિમલભાઈને મળી હિમલભાઈ શું કે કાર્ય છે અને ખાસ તો આ પ્રાથમિક વર્ગ છે. આ પ્રાથમિક વર્ગ ખાસ વાગડ વિસ્તાર માટે રાખવામાં આવ્યો છે. અહીંયાના જે શિક્ષાર્થીઓ હોય છે એ આમ શિયાળામાં થતો હોય છે વર્ગ, પણ અહીંયા જીરાની સિઝન હોય છે એટલા માટે એ ફ્રી નથી હોતા. અત્યારે જે આપણો વર્ગ ચાલે છે એક આખા કચ્છ વિભાગનો છે, એમાં કુલ 86 શિક્ષાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. એમાંથી 28 વિદ્યાર્થી છે અને 58 છે વ્યવસાયી છે. કુલ 27 સ્થાનથી અહીંયા ઉપસ્થિતિ છે. જે એમને શિક્ષણ આપનાર 12 શિક્ષકો છે અને પ્રબંધક આજે બધું અહીંયા આપણે વ્યવસ્થાપન છે એ 15 લોકો કરી રહ્યા છે. એની સ્વયંસેવક છે. બધા પોતાનું શિક્ષાર્થી, શિક્ષક અને પ્રબંધક પોતાનું શુલ્ક આપી દે છે, સમય પણ પોતાનો આપે છે અને શુલ્ક પણ પોતાનું આપીને અહીંયા આગળ પ્રશિક્ષણ પોતાનું પણ થઈ રહ્યું છે અને બીજાને પણ આપી રહ્યા છે. સવારે 4:45 અહીંયા બધાનું ઉત્થાન હોય છે. 4:45 રાત્રે 10 વાગ્યા સુધી એક સિટીના જે સિટીના અવાજ ઉપર આખું વર્ગ ચાલતો હોય છે. એમાં શારીરિકથી કરી, બૌદ્ધિકથી કરી, એમાં માનસિક ડેવલપમેન્ટ કેમ થાય, પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવું થાય, બધાનું ધ્યાન રાખીને એ બોલતો થાય, ચાર જણા વિશે પોતાનો વિષય મૂકતો થાય, બૌદ્ધિક લેતો થાય, પોતે કોઈ પણ વિષય આપી શકતો થાય, એવા કાર્યકર્તાનું અહીંયાથી દેશભક્ત કાર્યકર્તાનું અહીંયાથી નિર્માણ થાય. જે મેં તમને કીધું કે જે 58 વ્યવસાય છે એમાંથી તમને જાણીને થોડું આશ્ચર્ય થશે કે 2 તો રિટાયર્ડ ફોજી છે અને 2 એવા વિદ્યાર્થી છે કે જે અત્યારે BAMS કરી રહ્યા છે. એક પ્રોફેસર આવેલા છે જે સાયન્સના જુનાગઢથી પણ અહીંયા જુનાગઢ ના 2 શિક્ષાર્થી છે, એક છે અમરેલીના છે અને એક જામનગરના. આવા બધા મળાવીને 86 શિક્ષાર્થીઓનું અહીંયા આગળ વર્ગ ચાલી રહ્યો છે. ખાસ તો સંતોષભાઈ આપ જે કચ્છ જિલ્લાના અમારા રાપર તાલુકાનું ઘણા સમય લેવો, રાપર તાલુકામાં જે રાષ્ટ્રીય સંઘ પોતાની જે માસ સંસ્થાની ભૂમિમાં અત્યારે અત્યારે ગામને દરેક ગામોગામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિસ્તરી છે, ખુલ્લું છે, ખાલ્યું છે અને માણસોને ખબર પડી છે કે અમે એવી એક સંસ્થા સાથે જોડાયેલા છે જેમને રોમ રોમમાં રાખે છે. શું કહેશો અમારા વાત વિસ્તારની? વાગડ વિસ્તારમાં અભી સ્વયંસેવક કે કામ તો કમ હૈ, લેકિન પ્રયાસ હૈ કે યહાં હર એક ગાંવ મેં સંઘ પહોંચે ઓર સંઘ સે પ્રેરિત હો કે રાષ્ટ્રહિત મેં જો ભી લોગ ઇસમેં જુડે, રાષ્ટ્ર વિચાર થી કામ કરે ઓર રાષ્ટ્ર વિચાર સે કામ કરકે સમાજ કો આગે લે જાય. એસા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા હમેશા સે 1925 સે અબ તક કા જો રાષ્ટ્રહિત મેં કામ રહા હૈ યે હો રહા હૈ. વહી કામ કો ધ્યાન મેં રખે જૈસે વરકારીવાજી ને બતાયા કે યહાં પે ખાસ કરકે વાગડ વિસ્તાર મેં સ્વયંસેવક આયે પ્રશિક્ષિત હો સંઘ કા કામ કરે. તો ઠંડી કે મોસમ મેં, દિવાળી કે મોસમ મેં પૂરે ભારત મેં લગભગ બર્ફ હોતા હૈ 7 દિન કા. ઉસકે બાદ અભી ગરમી કે સીઝન મેં હમારા પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ એ સબ પ્રાંત સ્તર, ક્ષેત્ર સ્તર, અખિલ ભારતીય સ્તર નાગપુર હોતા હૈ. લેકિન ખાસ કરકે યહાં પે જો ખેતી કરતે હૈ સ્વયંસેવક, ઉનકો ઉસ સમય અનુકૂળતા નહીં રહેતી. તો અભી વો યહાં પે અનુકૂળતા કે હિસાબ સે આયે હૈ. કરીબ જૈસે બતાયા કે વર્કર 27 સ્થાનો સે સ્વયંસેવક હૈ
तो अब ये प्रशिक्षित होके 27 नए स्थान, उसके अलावा भी नए स्थानों पे कुछ न कुछ संघ कार्य प्रारंभ हो, ऐसा अपेक्षा के साथ हम यहाँ पे वर्ग कर रहे हैं। दर्शक मित्र प्राथमिक वर्ग में शिक्षक दर वर्षे प्राथमिक वर्ग थाय छे, तो प्राथमिक वर्ग नो मुख्य उद्देश्य संघ ने समझवा माटे नो। तो प्राथमिक वर्ग नी अंदर एकदम नवा संशोक आवे छे, घणा एवा संशोक जे पहली वखत ज सीधा हिगने आव्या छे। तो संघ शू छे, तो आपणे मीडियामां जोयुं छे संघ नथी, वास्तवमां संघ ने समझ होय तो संघनी शाखामां आवुं पड़े, संघ ने वर्गो करवो पड़े। तो 7 दिवस नी अंदर अहीं जे पण संशोक आवे छे એમને અમે સંઘને સમજવાનો પ્રયત્ન કરાવી છે અને સારો સંઘ સમજીને જાય. તો દર્શક મિત્રો, વ્યાપાર તાલુકામાં હુમાનું સુધારો લગભગ પ્રથમ વખત, બીજી વખત આ પ્રાથમિક શિક્ષક વર્ગ યોજાયો છે. આપણે આશા રાખી કે આ રાષ્ટ્રીયતાને વરેલી સંસ્થા રાપર તાલુકામાં ખૂબ પ્રસરે, અને રાપર તાલુકો જે અત્યારે જેમ કે અમારે દેવરાજ બાપુ જે રીતે પ્રયાસો કરી રહ્યા છે, અને ઘણા અમારા સંઘના એવા મિત્રો છે કે જે કાંઈ પણ કોઈ નામનેમો નસવો નહીં, પ્રસિદ્ધિનું ગુમાન નહીં, અને સતત કાર્યમાં રત એવા ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા છે. ફરી એક વખત આપણે 13 તારીખે જ્યારે આ વર્ગની પૂર્ણાહુતિ થાય છે ત્યારે ફરી એકવાર મળશું. કેમેરામેન શાંતિભાઈ ભૂત સાથે ઘનશ્યામ પર્વત આશાપુરાનું રાપર કરશે. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ સાત્વિક શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી ભાણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે, તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદર રોડ પર વિદરા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજકોટ 8758969716.